હવે સમાચાર વિગતવાર. ઝઘડિયાના બલેશ્વર ગામમાં આમિર ખાનની દંગલ ફિલ્મની સિક્વન્સ જોવા મળી છે. પુત્રીના ક્રિકેટ પ્રત્યેના જનુનને પિતાએ પીઠબળ પૂરું પાડ્યું છે. ઓપનર, બેટ્સમેન અને ફાસ્ટ બોલર મુસ્કાન વસાવાએ પર્ફોમન્સના દમ પર ઇન્ડિયા ટીમમાં સ્થાન મેળવવાની જીત જોવા મળી રહી છે. મારી ચોરિયા ચોરો સે કમ હૈ કે માં કે પેટ સે મરઘટ તક હૈ તેરી કહાની પગ પગ પ્યારે દંગલ 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 સૂરજ તેરા ચડતા ઢલતા ગર્દિશ મે કરતે હૈ તારે દંગલ દંગલ. ગુજરાત મહિલા ક્રિકેટરની સિનિયર ટીમમાં મુસ્કાન વસાવાની પસંદગીએ જિલ્લાની પહેલી મહિલા ક્રિકેટરની સફર આમિર ખાન ફેમ દંગલ મૂવી જોડે મળતી આવતી જોવા મળી રહી છે. અહીં માત્ર ફરક એટલો જ છે કે પુત્રીને ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈ પિતાએ તેનું ક્રિકેટરનું સપનું પૂરું કરવા માટે કોઈ જ કસર છોડી નથી. પુત્રીની લગ્ન જોતા સમાજને પાછળ મૂકી પિતાની નેશનલ ખેલાડી બનાવવાની લડાઈ જોવા મળી રહી છે. પિતા ચંદ્રકાંતભાઈ વસાવાએ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમને લઈને તેઓ ક્રિકેટ રમવા જતા હતા, ત્યાં પુત્રી અને દીકરાને પણ લઈ જતા હતા. ગામના ગ્રાઉન્ડમાં પિતાની મેચ રમતા જોઈ નાનકડી મુસ્કાને ક્રિકેટર બનવાની જીત જોવા મળી હતી. ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી અને ઝઘડિયાના નાનકડા બલેશ્વર ગામમાં પિતા દ્વારા તેના માટે પ્રેક્ટિસ કરવા આખું ગ્રાઉન્ડ ઊભું કરી દીધું છે. એ પૂર્વે સારી કોચિંગ અપાવવા માટે ચંદ્રકાંતભાઈ વસાવાએ પુત્ર અને પુત્રીને લઈને વડોદરા કોચિંગ કરાવવાની શરૂઆત કરી હતી. પરંતુ ગાયકવાડ સ્ટેજમાં ભરૂચમાં આવતા પુત્રી આગળ વધતા અવરોધ ઊભો થઈ રહ્યો છે. આગળ વધતા અવરોધ ઊભો થઈ રહ્યો હોવાથી પિતાએ તેને વડોદરા ક્રિકેટ એસોસિએશન પાસેથી NOC મેળવી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વતી રમાડવાની શરૂઆત કરી. પિતાએ દીકરીને ઉચ્ચ ટ્રેનિંગ માટે ફિઝિયોથેરાપિસ્ટથી લઈ સારા કોચ પણ સુવિધા ઊભી કરવા માટે કોઈ જ કસર છોડી ન હતી. તેને અંકલેશ્વર ખાતે આવેલ હાઈટચ ક્રિકેટ એકેડમી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ મેળવી રહી છે. કોરોના કાળ વચ્ચે દીકરી ક્રિકેટનું જનુન આગળ લઈ આવ્યું છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ વતી અંડર 19 ગુજરાત ટીમમાં સિલેક્ટ થઈ, જ્યાં આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી 4 50 અને ઇકોનોમિક ફાસ્ટ બોલર બની વિકેટો પણ ખેલી ઓલરાઉન્ડર તરીકે ઓળખી છે. ભારતની આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ કોઈ પણ બીજા વર્ષે અંડર 20 અને હવે ગુજરાતની સિનિયર ટીમમાં પસંદગી થઈ છે. એક જ વર્ષમાં પોતાના શ્રેષ્ઠ દેખાવ વડે હવે સીધી ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે. આ અંગે પિતા ચંદ્રકાંતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે પુત્રીનો ક્રિકેટ પ્રેમ જોતા તેને હું પ્રોત્સાહન આપવા સારું કોચિંગ મળે તે માટે ગામ છોડીને વડોદરા લઈ ગયો હતો. જ્યાં NOC મેળવી તેને ભરૂચ ક્રિકેટ એસોસિએશન લઈ આવ્યો હતો અને મારી દીકરી પસંદગી સ્ટેટ ક્રિકેટની સિનિયર ટીમમાં થતાં ખૂબ ગૌરવ અનુભવું છું. ભારતની ટીમ વતી રમે એ જ મારી ઈચ્છા છે. તેઓ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, ઇશ્તિયાક પઠાણ, મનીષ નાયક, વિપુલ ઠક્કર તેમજ મુસ્કાનના કોચ અસદન ખાન પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો. મુસ્કાન વસાવાએ જણાવ્યું હતું કે પિતા અને ભાઈને ક્રિકેટ રમતા જોઈ ક્રિકેટ પ્રત્યે તેમને લગાવ જાગ્યો હતો. ટેનિસ બોલ પર ક્રિકેટ રમવાની શરૂઆત કરી, જે બાદ સિઝન બોલ પર રમવાની શરૂઆત કરી હતી. પિતાએ મારા માટે ગામમાં જ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે, જ્યાં પ્રેક્ટિસની શરૂઆત કરી હતી, જે બાદ વડોદરા અને હવે અંકલેશ્વરમાં ટ્રેનિંગ લઈ રહી છું. ત્યારે મારું સપનું ભારતની ચંદ્રકાંતભાઈ, તમારી દીકરી આજે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે, શું કહેવા માગશો તમે? સર, એ નાની હતી ત્યારે એને ત્યાંથી ટેનિસ ક્રિકેટ અમારું ચાલતું હતું ગ્રાઉન્ડ પર, એ જોઈ અને પછી એને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ જાગ્યો એટલે અમે ત્યાં લોકલ લેવલે એક નાનું ગ્રાઉન્ડ ઊભું કરી અને એક કોચ હાયર કર્યા. પછી અમે ફિઝિકલી ત્યાં ટ્રેનિંગ લીધી. ત્યાર પછી મારી બેબીને ગુજરાત આપણે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાંની ક્રિકેટ એકેડેમીમાં જોઈન કરી. એમાં ભરૂચ જિલ્લા તરફથી મુસ્કાનબેનને આપણા સેક્રેટરી સાહેબ શ્રી ઇશ્તિયાક દાદા એમને 5 વર્ષ સુધી અમને મોટિવેશન કરતા રહ્યા અને જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે સેક્રેટરી સરે અમને ઘણો જ મોટિવેશન કર્યા અને સહકાર આપ્યો. એ જ ઉપરાંત જ્યારે જ્યારે ભરૂચ જિલ્લાના આપણા પ્રમુખશ્રી પ્રેસિડેન્ટ સર દુષ્યંત પટેલ સર એમને બી જ્યારે જ્યારે સ્પોર્ટ લેવલે જ્યારે ઈશાન શર્મા સર કે જ્યારે મોટા પ્રોગ્રામો થયા સ્પોર્ટના તે
તે વખતે મુસ્કાનને મોટિવેશન કરી સ્ટેજ પર બોલાવી એને પોતાનું આત્મવિશ્વાસ વધાવ્યો એટલે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટર્સનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. તદુપરાંત જ્યારે અંડર 19 માટે ફર્સ્ટ ટાઈમ ગુજરાત માટે સિલેક્ટ થઈ ત્યારે ગુજરાત ટીમમાં ગઈ અને ત્યાં પાયલ મેડમ એમના જે કોચ અને સિલેક્ટર સર હતા પાયલ મેડમ તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશને પણ એને જ્યારે જ્યારે નર્વસ થતી જ્યારે અમુક વાર પરફોર્મ નબળું થતું અને ડિપ્રેશનમાં આવી જતી ત્યારે પાયલ મેડમે એને એવરી ટાઈમ મોટિવેશન કરતા રહ્યા છે અને એવરી ટાઈમ એને પુશઅપ કરી છે કે મુસ્કાન તું આ કરી શકે છે. એટલે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના અમે ખૂબ ખૂબ આભારી છીએ. એવો કોઈક પ્રસંગ આવ્યો હોય જે તમને એમ ગર્વ થયો કે મારી દીકરી આજે ગુજરાત લેવલ પર અને ભારતનું નામ રોશન કરી રહી છે? જ્યારે ફર્સ્ટ ટાઈમ એને ઝોનમાં નામ આવ્યું હતું ત્યારે મેં મારી બેબીને સૌથી વધારે ખુશ જોઈ. અને એકવાર એવો પ્રસંગ બનેલો કે જ્યારે મુંબઈ સામેની મેચ હતી એ લોકો મારા ખ્યાલ મુજબ ગુજરાત ફર્સ્ટ ટાઈમ વુમન્સ ચેમ્પિયન થયેલું ત્યારે મારી બેબીને બહુ ખુશ થયેલી. અને એ ટાઈમે આવા જે ખરાબ સારા ટાઈમ બી જોયા છે પણ જ્યારે અમુક વાર ક્રિકેટમાં ખરાબ સમય પણ આવતો હોય છે ત્યારે તે મેં મુસ્કાનની દીદી મતલબ કે સાથેની ક્રિકેટરો પણ એને ઘણી મોટિવેશન કરતી હોય છે. મુસ્કાન, કેવી રીતે ક્રિકેટમાં તને ઇન્ટરેસ્ટ આવી ગયો છે? મારા ફાધર રમતા હતા, મારો ભાઈ રમતો હતો એટલે એ લોકો રમે એટલે અમને જોઈને થોડો થોડો ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો. અને અમે નાની હતી ત્યારે હું ગ્રાઉન્ડ પર મારા પપ્પાએ જે ગ્રાઉન્ડ બનાવ્યું છે ત્યાં હું જાઉં એમની સાથે, ત્યાં ટુર્નામેન્ટ હોય તો હું જોઈને પછી રીતે ઇન્ટરેસ્ટ. ઘણી બધી દીકરીઓ છે તો પિતા બી ક્રિકેટર છે, ભાઈ પણ ક્રિકેટર છે, તમે પણ ક્રિકેટર છે, શું સંદેશો આપવા માંગશો જે દીકરીઓ ઘરમાં બેસે છે નથી રમી શકતી? એમને જે પણ શોખ હોય એ લોકો કરે, એમને કોઈ પણ ફિલ્ડ ફાવતી હોય, ક્રિકેટ છે, કોઈ પણ ગેમ છે એ રમે. આ પિતા માટે શું કહેવા માંગો છો? શું કહું, એમને મને રમવાનો ચાન્સ આપ્યો બસ. આગળ સમય ક્યાં ક્યાં રમવા ઈચ્છો છો? તમારી જે જીવનમાં જે ખ્વાહિશ છે આગળ? હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું, ઇન્ડિયા માટે રમું.